રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના મામલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા વધુ 3 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર ઇલિયાસ ખેર, સસ્પેન્ડેડ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર બીજે ઠેબા તેમજ વેલ્ડિંગ સુપરવાઇઝર મહેશ રાઠોડની ધરપકડ કરાઈ છે. 2 અધિકારી તેમજ 1 કોન્ટ્રાક્ટરને ક્રાઇમ બ્રાન્ચ ખાતેથી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા આરોપીઓના 5 દિવસના રિમાન્ડ પણ માંગવામાં આવશે. 2023માં ગેમઝોન ખાતે આગ લાગી હોવા છતાં ચીફ ફાયર ઓફિસર તેમજ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર દ્વારા કોઈ પણ જાતના પગલાં લેવામાં નહોતા આવ્યા, તે કારણે તેમની ધરપકડ થઈ છે. મહેશ રાઠોડ આગ લાગવા સમયે દાઝી ગયા હોવાનું પણ હવે સામે આવ્યું છે, જે તે સમયે મહેશ રાઠોડ દ્વારા તબીબી સારવાર પણ લેવામાં આવી હતી. આ બનાવ સંદર્ભે અગાઉ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા તેનું નિવેદન પણ નોંધવામાં આવ્યું, ત્યારે અગ્નિકાંડના આરોપીઓની ધરપકડનો કુલ આંક હવે 15 પર પહોંચ્યો છે. ટીઆરપી અગ્નિકાંડને લઈને છે તે એક પછી એક ખુલાસાઓ થઈ રહ્યા છે. 27 લોકો છે તે મોતને ભેખ્યા છે. ત્યારબાદ છે તે ગઈકાલે છે તે 3 જે કહી શકાય કે આરોપીની છે તે અટકાયત કરવામાં આવી હતી, જેમાં ફાયરના ચીફ ઓફિસર ખેર સાથે છે બીજે ઠેબા અને સાથે મહેશ રાઠોડની છે અટકાયત કરવામાં આવી હતી. અને ત્યારબાદ છે તે એ બંનેને છે તે હાલ કોર્ટ સમક્ષ છે તે રજૂ કરવામાં આવશે. 5 દિવસની છે તે રિમાન્ડની માગણી કરવામાં આવશે. સમગ્ર જો માહિતીની વાત કરીએ તો જે ટીઆરપી અગ્નિકાંડ તેના 8 મહિના અગાઉ છે તે ટીઆરપી અગ્નિકાંડમાં જ તે આગ ભભૂકી હતી. અને ત્યારબાદ છે તે ફાયર વિભાગ દ્વારા છે તે સ્થળ મુલાકાત ન કરતા, સાથે જ કોઈ પણ પ્રકારની છે તે ચકાસણી ન કરતા છે તે આ સમગ્ર અગ્નિકાંડ ફરીથી તે સર્જાયો હોય તેવી પણ છે તે શક્યતાઓ સેવાઈ રહી હતી. ત્યારે જો વધુ માહિતીની વાત કરવામાં આવે તો જે ચીફ ફાયર ઓફિસર ખેર છે તેની પણ છે તે ગઈકાલે છે તે ધરપકડ કરવામાં આવી હતી. અને જે ડેપ્યુટી ફાયર ઓફિસર ઠેબા છે તેને છે તે પોલીસ હવાલેથી છે તે ક્રાઇમ બ્રાન્ચ છે તે પોતાનો કબજો મેળવ્યો હતો. અને જે કહી શકાય કે મહેશ રાઠોડ નામનો વ્યક્તિ છે તે અગાઉ જ્યારે આગ લાગી ત્યારે છે તે પોતે દાઝ્યો હતો તેવું પણ છે તે સામે આવ્યું હતું. અને જે વાત કરવામાં આવે તો જે મહાનગરપાલિકાના ફાયર ઓફિસર ઇલિયાસ ખેર છે, સસ્પેન્ડ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર બીજે ઠેબા અને વેલ્ડિંગ સુપરવાઇઝર મહેશ રાઠોડની છે તે ગઈકાલે છે તે ધરપકડ કરવામાં આવી હતી. અને હાલ છે તેને કોર્ટ સમક્ષ છે તે રજૂ કરવામાં આવશે. 5 દિવસની છે તે રિમાન્ડની માગણી કરવામાં આવશે. સમગ્ર મામલે છે તે હાલ 15 જેટલા અધિકારીઓની છે તે કુલ અટકાયત કરવામાં આવી છે. અને જે 3 જેટલા જે આરોપીઓ છે તેમની છે તે ધરપકડ કરવામાં આવી છે. એ ફાયરના અધિકારી ઉપર છે તે હાલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તેને છે તે કમર કસી છે. અને જે ખેર અને ઠેબાને છે તે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. મહેશ રાઠોડને પણ છે તે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. 5 દિવસના છે તે રિમાન્ડની માગણી કરવામાં આવશે. એ 2 અધિકારીઓ તેમજ 1 કોન્ટ્રાક્ટરને છે તે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા છે તે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. એટલે કે કહી શકાય કે જે આ સમગ્ર અગ્નિકાંડ સર્જાયો હતો તેને લઈને છે તે મહાનગરપાલિકાના અધિકારીઓ સુધી હાલ રેલો આવ્યો છે. એ ટાઉન પ્લાનિંગ શાખા હોય, પીજીવીસીએલની શાખા હોય કે ફાયર વિભાગ હોય, દરેક વિભાગના અધિકારીઓ ઉપર છે તે હાલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે તવાયત બોલાવી રહી છે. બીજી તરફ જો વાત કરવામાં આવે તો 3 અધિકારીઓને છે તે હાલ કોર્ટ સમક્ષ છે તે રજૂ કરવામાં આવશે. એ લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જે આ કોર્ટ સમક્ષ છે તેને લઈ જવામાં આવી રહ્યા છે. એ ખેર છે, ઠેબા છે, સાથે જ મહેશ રાઠોડ નામનો વ્યક્તિ છે તેને છે તે હાલ છે તે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. 5 દિવસના છે તે રિમાન્ડની માગણી કરવામાં આવશે. એટલે કે કહી શકાય કે એ ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે હાલ મહાનગરપાલિકાના અધિકારીઓ સમક્ષ છે તે તખતો રચી રહ્યું છે. એટલે કે જે અધિકારીઓ આ સમગ્ર કાંડમાં સર્જાયા છે તેઓને છે તે છોડવામાં નહીં આવે. આજથી 8 મહિના અગાઉ છે તે આ સમગ્ર અગ્નિકાંડ સર્જાયો હતો ત્યારે કોઈ પણ પ્રકારના ફાયર વિભાગ દ્વારા છે તે પગલાં ન લેવામાં આવ્યા હતા. બીજી તરફ જે વાત કરવામાં આવે તો સ્થળ મુલાકાત ન કરતા છે તે આ સમગ્ર અગ્નિકાંડ સર્જાયો તેવી પણ છે તે શક્યતાઓ સેવાઈ રહી છે. કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે વિપુલ પરમાર, રાજકોટ. કલાપ્રેમી તસવીરકારો દ્વારા કંડારેલ દ્રશ્ય સ્મૃતિને કવિ અને લેખક ડોક્ટર ગુરુદત્ત ઠક્કરે શબ્દ વડે શણગારી છે.